आश्रय महत्वनुं छे के गुजरात में गुटका तमाकू के निकोटीन युक्त पान मसाला ना वेचाण पर प्रतिबंध लंबावाशे। वधु एक वर्ष सुधी आ प्रतिबंध लंबावानो निर्णय लेवाशे। जो बात करिए तो जे रीते तारीख 13 सप्टेम्बर 2023 थी एक वर्ष माटे हजू लंबावाशे, तो गुटका अने तमाकू थी मानव आरोग्य ने खूब ज नुकसान थतुं होय छे, जेना पगले आ निर्णय लेवायो। વધુ વિગત માટે અમારા સંવાદદાતા બિરેન જાદવ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી બિરેન, જો વાત કરીએ તો જે રીતે આ મહત્વનો નિર્ણય લેવાયો છે, એક વર્ષ માટે વધુ લંબાવાયો છે, જે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તે વધુ એક વર્ષ માટે લંબાવાયો છે, શું છે સમગ્ર માહિતી? हाँ बिल्कुल, थी नियमनी जो आप बात करिए तो आ नियम कया प्रकार तो पहला समझू पड़े, कारण कि आ मारा हाथ में जे आ पड़ीकी जोई रहा छो, आ पड़ीकी आज थी लगभग एक के बे वर्ष पहला जे पड़ीकी छे तेमा गुटका छे ते तेनी साथे मळतुं हतुं, परंतु ज्यारे गुटका में प्रतिबंध आव्यु अने त्यारबाद आज पड़ीकी जोई रहा छो मारा हाथ में, मारो अंगूठो आपने एटला माटे देखाचो छे कारण के जे एनी उपर चित्र छे ते हूँ टीवी स्क्रीन पर नहीं दर्शाई शकुं, परंतु स्पष्टपणे आप जोई शको छो कि तमाकू यानी दर्दनाक मौत, एटले आ जे बे पड़ीकी छे आ बे पड़ीकी ने मळ्या बाद आ जे तमाकू छे ते बनती होय छे ने तमाकूवाड़ी जे पड़ीकी छे ते लोको खाता होय छे, एटले अत्यार हाल प्रतिबंध ए प्रकारनो छे के जे लोको छे ते गुटकायुक्त जे आ पड़ीकी छे तेनुं वेचाण नहीं करी शके, परंतु आ प्रकारनुं वेचाण अवश्यथी करी शकशे। एटले आ निर्णय ए प्रकारनो छे के जो आ बे पड़ीकी अत्यार हाल માર્કેટમાં મળી રહી છે તો કેન્સર થવાનું છે તો આ કહીને પણ થવાનું છે, અને ગુટકાવાળી પડીકી કહીને પણ થવાનું છે, એટલે આ એક નિર્ણય કયા પ્રકારનો છે તે હજુ આપણને સમજણ નથી પડી રહ્યો, પરંતુ જે લોકો છે તે આ નિર્ણયને કેવી રીતે જોઈ રહ્યા છે તેમની સાથે જઈશું અને વાત કરીશું। ભાઈ, આ પડીકીનો નિર્ણય તમે કેવી રીતે જોઈ રહ્યા છો? એક વર્ષ સુધી હજુ પણ લંબાવવામાં આવે છે, ત્યારે આનાથી કંઈ ફરક નહીં પડશે, તમે એક વર્ષ લંબાવો કે બે વર્ષ લંબાવો, બરાબર છે? કારણ કે તંબાકુ છે એ અલગ મળે છે, પડીકી અલગ મળે છે, ખાવાવાળા માણસો બંને ભેગા કરીને જ ખાવે છે। આ પડીકી છે, આ સાદી છે, આ તંબાકુ છે, તો જેને વ્યસન છે જે કરે છે એ તો તંબાકુ પણ લેશે અને આ પડીકી પણ લેશે, અને પછી બંને મિક્સ કરીને એ તો ખાવશે। તો સરકારે એવું કરવું જોઈએ અથવા તો તદ્દન બેન કરવી જોઈએ, તંબાકુ એકદમ જ મળવી ના જોઈએ, અને પછી આના પછી તમે પરમિશન આપો છો એક વર્ષ લંબાવો છો તો કંઈ ફાયદો નથી એનાથી, આ કેન્સર તો થવાનો જ છે, લોકો ખાવશે, એના પછી તમે કહેશો કે પાછી પરમિશન એક વર્ષ પાછી લંબાવી, તો એમાં કંઈ ફાયદો થશે જ નહીં, એના કરતાં તો તમે છૂટ આપી દો તો એનાથી કંઈ પ્રોબ્લેમ જ ના થાય કે ભાઈ લોકો ખાવાવાળા તો ખાશે જ, ના તો બંધ કરી દો, તમે લંબાવવાનું કંઈ મતલબ જ નથી। બિલકુલ, તે આપણા હાથમાં પણ પડીકી છે એ પણ બતાવશો, કારણ કે આ ફક્ત એક જ નહીં પરંતુ આવી ઘણી બધી જે પડીકીઓ છે તે અત્યારે હાલ બજારમાં વેચાઈ રહી છે અને લોકો હજુ પણ તેને ખાઈ રહ્યા છે। આપણે જે ગલ્લા પર જે લોકો ખરીદી કરી રહ્યા છે તેમની સાથે વાત કરીશું। ભાઈ, રાજ્ય સરકારે જે નિર્ણય કર્યો છે એક વર્ષ હજુ પણ જે ગુટકાનું વેચાણ છે તે ગલ્લા ધારકો નહીં કરી શકે, આ બાબતને તમે કેવી રીતે જુઓ? આ તો એક ઘરમાં બે છોકરા જેવું છે, દરેક જગા ખરીદી તમાકુ પ્રતિબંધ ખાલી નામનું એક અલગ કરી કાઢ્યો, સરકારે વેપારીનો ડબલ ખર્ચો કરી કાઢ્યો, લોકો તમાકુ તો આપે જ છે એવું તો નહીં ચાલતા નથી, ને સૌથી વધારે સ્લમ વિસ્તારમાં સારામાં સારું લોકો નાના છોકરા પર વધારે વેચાણ થયું છે, ત્યાં સરકારે ધ્યાન આપવું જોઈએ। આ એક વર્ષનું પ્રતિબંધ કરે પ્રતિબંધ કરીને કોઈ મતલબ નથી, પહેલાં ભેગી આવતું તો હવે અલગ અલગ કરી, આ તો ભાગલા પાડો રાજ કરો એવું થઈ ગયું છે। તમે શું માનો છો, તો કયા પ્રકારનો નિર્ણય સરકારે લેવો જોઈએ? પ્રતિબંધ મૂકો તો ટોટલી પ્રતિબંધ મૂકવો જોઈએ, ને પ્રતિબંધ ના મૂકવો હોય તો બધાને છૂટ આપવી જોઈએ કે ભાઈ ખાઓ, એમ બી તમાકુ તો વેચાય કે શેનો પ્રતિબંધ, તમાકુ સંપૂર્ણપણે પ્રતિબંધ હોય અને ના વેચાતો હોય કોઈ પણ જગ્યાએ એક પત્તું બી ના મળતું એને પ્રતિબંધ કહેવાય, આ તો ખાલી નામનું પ્રતિબંધ છે, મળે તો છે જ ને, એવું તો છે નહીં નથી મળતું। બિલકુલથી, તો જે પ્રકારથી આ ભાઈ છે તે કહી રહ્યા છે કે જે આ પડીકીઓ અત્યારે હાલ માર્કેટમાં વેચાઈ રહી છે તે તમાકુ સાથે જો કોઈ પણ વ્યક્તિ ખાશે તો તેને કેન્સર થવાનું તો નક્કી જ છે, ત્યારે જે ગુટકાની બાબત છે, ગુટકાની બાબત એક વર્ષ સુધી જે આ પ્રતિબંધ લંબાવવામાં આવ્યો છે તેને લઈને સ્થાનિકો છે તે અત્યારે હાલ તો કહી રહ્યા છે કે સરકારે કાં તો સંપૂર્ણપણે તમાકુ બંધ કરી દેવું જોઈએ અથવા તો સંપૂર્ણપણે જે તમાકુનું વેચાણ છે તે થવા દેવું જોઈએ, ત્યારે સ્થાનિકો તો અલગ અલગ વાત કરી રહ્યા છે, પરંતુ ચોક્કસપણે એક વર્ષ સુધી આ જે નિર્ણય છે તેને લંબાવવામાં આવ્યો છે, એટલે કોઈ પણ જે પાન મસાલાની દુકાન હશે ત્યાં કોઈ પણ વ્યક્તિ જે છે તે ગુટકાનું જે વેચાણ છે તે હજુ પણ એક વર્ષ સુધી નહીં કરી શકે। જી જી
खास करीने जो बात करिए तो गुजरात में गुटका अने तमाकु के पछी निकोटीन युक्त पान मसालाना जे वेचाणकारो छे जे पण जे दुकानदारो जे वेची रह्या छे आ बधी वस्तुओनो ते लोको शुं कही रह्या छे ते लोको आ निर्णय ने कई रीते जोई रह्या छे। તેમની સાથે પણ ઓફ સ્ક્રીન આપણે વાત કરી છે, પરંતુ તેઓ ઓન સ્ક્રીન કશું કહેવા નથી માગી રહ્યા, કારણ કે તેઓ અત્યારે હાલ પોતાનો ગલ્લો લઈને બેઠા છે ને કદાચ કોઈ પણ કાયદેસરની કાર્યવાહી થાય તે પ્રકારની તેમને બીક લાગી રહી છે, તેના જ કારણે તેઓ મીડિયા સમક્ષ આવીને પોતાની વાત રજૂ નહીં કરી શકે। પરંતુ મહત્વની બાબત એ છે કે એક વર્ષ માટે જ્યારે ગુટકા પર પ્રતિબંધ લંબાવવામાં આવ્યું છે તેને લઈને સ્થાનિકો સાથે આપણે વાતચીત કરી કે જો રોજિંદા જીવનમાં અહીંયાથી પસાર થતા હોય છે, લોકોને તમાકુ ખરીદતા અને વેચતા જોતા હોય છે, પરંતુ ખાસ કરીને ગુટકા અને આજે બંને બાબતો છે તે બંને બાબતોને લઈને કેન્સર થવાનું તો નક્કી છે, પરંતુ આ એક વર્ષનો જે પ્રતિબંધ છે તેને લંબાવવામાં આવ્યો છે તેને લઈને સ્થાનિકો ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે કે સરકાર જે છે તે આ બાબતને કયા પ્રકારથી લોકોની સમક્ષ લાવી રહી છે। કારણ કે જો ગુટકા પર પ્રતિબંધ રાખવું છે તો કોઈપણ પ્રકારનું જે તમાકુ છે તે અમદાવાદ તેમજ ગુજરાતમાં ન વેચવું જોઈએ, પરંતુ અત્યારે હાલ જે પડી કે અલગ મળે છે એટલે તે બંને મિક્સ કરીને પણ ગુટકા તૈયાર થતું હોય છે, ત્યારે અત્યારે હાલ પણ માર્કેટમાં એ પ્રકારની જે પડીકીઓ છે તે વેચાઈ રહી છે। પરંતુ હા, ચોક્કસપણે ગુટકાની જે પડીકી છે તે બંધ કરી દેવામાં આવી છે અને હજુ પણ જે એક વર્ષ સુધી જે તેના પર પ્રતિબંધ છે તેને લંબાવવામાં આવ્યો છે। જી જીવીરન, આભાર તમારો સમગ્ર માહિતી જણાવવા બદલ। તો જે રીતે આજે આ નિર્ણય લેવાયો છે જ્યાં રાજ્યમાં ગુટકા તેમજ તમાકુ કે પછી કોઈ નિકોટીન યુક્ત પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર હાલ પ્રતિબંધ છે તેને વધુ એક વર્ષ માટે લંબાવાઈ દેવાયો છે। મહત્વનું છે કે ગુટકા તમાકુથી માનવ આરોગ્યને ખૂબ જ નુકસાન થતું હોય છે, જેના પગલે આ મહત્વનો નિર્ણય લેવાયો છે। પરંતુ અલગ અલગ જે રીતે લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે કે જો પ્રતિબંધ લાગવો હોય તો તમામ ચીજ વસ્તુઓને, આવી કોઈ પણ જે ચીજ વસ્તુઓ જે હાનિકારક હોય શરીર માટે તે તમામ વસ્તુઓને લાગવો જોઈએ, આ ખાલી નામનો પ્રતિબંધ કહી શકાય તેવી અનેક લોકો જોડેથી પ્રતિક્રિયા મળી રહી છે। અને સમાચારો પર નજર કરીએ તો વડોદરામાં પીએમ મોદીના કાર્યક્રમ અને ગણેશ વિસર્જનને લઈને પોલીસ